મહેસાણામાં થોડા સમય પહેલા જ બનાવેલો ઓવરબ્રિજ ખખડી ગયો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે. આ બ્રિજ 4 વર્ષ પહેલા નાયબ મુખ્યમંત્રીએ શરૂ કર્યો હતો અને માત્ર 4 વર્ષમાં જ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. સોમનાથ ચોકડીથી રામોસણા ચોકડીને જોડતા બ્રિજમાં ખાડા પડી ગયા છે અને ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે માત્ર 4 વર્ષ પહેલા તૈયાર કરેલા આ બ્રિજની આવી હાલત છે તો તંત્રએ કામ શું કર્યું? શું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બ્રિજમાં પૈસા ચવાઈ ગયા છે? મટીરિયલની યોગ્ય તપાસ કર્યા વિના જ બ્રિજ તૈયાર કરી દેવાયો? શું અધિકારીઓ મફતનો જ પગાર લઈ રહ્યા છે? બ્રિજનું નિરીક્ષણ કરનાર અધિકારીને કેમ સસ્પેન્ડ નથી કરવામાં આવતા? તો થોડાક જ સમયમાં બનાવેલા બ્રિજની અત્યારે બિસ્માર હાલત. બ્રિજમાં ખાડા પડી ગયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. થોડા સમય પહેલા જ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ ઓવરબ્રિજ ખખડી ગયો છે. તો નાયબ મુખ્યમંત્રીએ જે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું, આજે તે બ્રિજની હાલત જે જોવા જઈએ તો ખૂબ જ દયનીય હાલત છે. કરોડોના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો હતો. હવે જે મુસાફરો છે, જે વાહન ચાલકો છે, તેમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા કમલેશ રાવલ ફોનલાઈન પર. જી કમલેશ, કરોડોના ખર્ચે કરાયેલા જે તૈયાર કરાયેલા બ્રિજમાં અત્યારે ખાડા પડી ગયા છે. અહીંયા તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. શું અધિકારીઓ આવી જ રીતે ભ્રષ્ટાચાર કરતા રહેશે? શું કોઈ તંત્રે કાર્યવાહી કરી છે? શું તંત્ર દ્વારા આ બ્રિજને સમારકામ કરવાનો કોઈ નિર્ણય લીધો છે? જી કમલેશ. જી ચોક્કસ. મહેસાણા રામોસણા ચોકડી અને સોમનાથ ચોકડી લંબાઈ 2 કિલોમીટર જેટલી છે. આરએમબી અને રેલવે. જી કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો થોડા સમય પહેલા જ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે ઓવરબ્રિજમાં ખાડા પડી ગયા છે. કરોડોના ખર્ચે આ ઓવરબ્રિજને તૈયાર કરવામાં આવ્યો હતો. થોડાક જ સમય પહેલા આ બ્રિજને બનાવવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ તેનું લોકાર્પણ કર્યું હતું, પરંતુ અત્યારે આ બ્રિજની હાલત દયનીય હોવાનું સામે આવી રહ્યું છે.